બધા મજામાં. હવે આજે આપણે નવી એક વાત કરવાની છે. તમને ગઈકાલે મેં જે કાવ્ય હતું એ સમજાયું, એ તમે બધાને સમજાઈ ગયું હશે. પછી ગઈકાલે જે અઘરા શબ્દ હતા એ પણ સમજાવ્યા, એના અર્થ આપ્યા અને એને ડિટેલમાં તમને સમજાવ્યા. હવે આજે તમે જેમ જેમ મોટા મોટા થશો એમ નવી 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 વાત હશે એ આવશે ગુજરાતીમાં, બરાબર? તો હવે અહીંયા છે તળપદા શબ્દના શિષ્ટ રૂપ લખો. હવે આ તળપદા એટલે શું? આ તળપદા છે, આ તળપદા એટલે શું? તો કે ક્યાંય તમે આમ વાર્તાની ચોપડી હોય, નાના હોય શબ્દો, પછી તમે આમ છાપાની અંદર નાનો હોય, પણ નાના નાના ગામડા છે એમાં લોકો છે એ બોલવામાં આવા શબ્દો હોય એનો ઉપયોગ કરતા હોય, બરાબર? તમને ખબર છે ને, તમારા ઘરે પણ કદાચ આમ પપ્પા મમ્મી બોલતા હશે. એ શું તમને મેં પહેલા સમજાવ્યું હતું, શિરામણ. શિરામણ એટલે શું? તો કે સવારનો નાસ્તો. બરાબર? અને રોંઢો, એમ કે રોંઢો કરી લઈને, રોંઢો કરી લઈને એમ બોલે એ બપોરનું જમવા, બરાબર? રોંઢો એટલે અને વાળું. વાળું એટલે શું? તમને મેં પહેલા સમજાવ્યું હતું, વાળું એટલે રાતનું જમવાનું. રાતનું ભોજન, બરાબર? તો આ જે છે શિરામણ, આ શિરામણ, પછી રોંઢો, વાળું, આ બધા છે એને શું કહેવાય? તળપદા તળપદા શબ્દો. જે આ શિરામણ, રોંઢો, વાળું એનો અર્થ તમને ખબર છે કે આ સવારનો નાસ્તો, બપોરનું ભોજન, રાતનું ભોજન, આ બધું શહેરોમાં બોલાય, બરાબર? પછી છાપામાં પણ હોય, ચોપડી હોય એમાં પણ હોય, પણ આ શિરામણ, રોંઢો, વાળું એવા થોડા થોડા જે શબ્દ છે બધા તળપદા શબ્દ, એ લોકો નાના નાના ગામ છે એમાં વર્ષોથી બોલતા આવે છે. તો આ જે બધા શબ્દ છે એને શું કહેવાય? તળપદા શબ્દ. હવે તળપદા શબ્દોનું શિષ્ટરૂપ, આ શિષ્ટરૂપ એટલે અત્યારે જે બોલાય છે એનું નામ લખવાનું છે, બરાબર? એનું શબ્દ છે એ તમારે લખવાનું છે. હવે તમારે જે આવકારો, જે કાવ્ય છે એમાં થોડા એવા શબ્દો છે, અને તમે SSCની અંદરમાં આવું પૂછે છે, એટલે અત્યારથી તમારે આવા જુદા જુદા શબ્દ છે એ શોધી અને એની ડાયરી બનાવવાની. તો હવે આ જે કાવ્ય છે એમાં શબ્દ છે હું તમને કહું છું. દેખીને, દેખીને એટલે શું?
દેખીને એટલે તો તમારે વિચારવાનું કે દેખીને એટલે શું થશે, તો કે દેખીને જો આની અંદરમાં કાવ્ય છે એમાં આ તમારી ચોપડી તમારી પાસે છે તમે જોજો, દેખીને એટલે તમે લોકો એમ બોલો છો તો કે ગામડામાં છે ને એમાં એવું બોલે લોકો છે એ બધા બોલે, દેખીને એટલે જોઈને શું થાય, જોઈને બરાબર. તો એવી રીતે જુદા જુદા શબ્દ છે એ હું તમને કહું છું. હવે જો તમે અહીંયા છો આ શું છે, ન એટલે નો નહીં, અહીંયા આગળ એનો અર્થ છે જુદો છે, તો કે શું છે, તો કે ન એટલે નહીં. બરાબર એવો અહીંયા. પછી હોકારો, હોકારો એટલે શું, તો કે કોઈ વ્યક્તિ છે એમ વાત કરતા હોય આપણને, વાત આપણી સાથે વાત કરતા હોય તો આપણે શું કરીએ છીએ તમને લોકોને ખબર ને, કરો છો ને તમે એક્સપ્રેશન, તો એને શું કહેવાય, હોકાર આપો, આપણે હોકાર પછી ભેળો, ભેળો એટલે શું, તો કે સાથે સાથે. અને સાપો, સાપો એટલે શું, તમે બધાના તમારા ઘરમાં છે શું છે, સાપો એટલે દરવાજો. અત્યારે તમે બોલો છો આવો શબ્દ નહીં, પણ ગામડાના જે લોકો છે ઈ સાપો બોલે છે. તો હવે તમને ખબર છે, હવે આ જે છે આ બધા ઈ શું છે, તો કે ઈ છે છે, એ બધા તળપદા શબ્દ છે, ગામડાના જે લોકો છે એ બોલે છે, અને અહીંયા અત્યારે આમ શહેરના લોકો જે બોલે એ શું છે, સિસ્ટરો, એટલે આ બધા છે એના અર્થ છે, તો તમે સમજશો બરોબર. ઓકે.